નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પ્રવીણ જતાપરા અને એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પ્રવીણ જતાપરા લેટ્સ લર્ન સાયન્સ તો આજે તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમ આપણે અભ્યાસ કરીશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ બરાબર તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એનો આપણે આજે અભ્યાસ કરીશું તો પ્રવૃત્તિ એક પોઈન્ટ અગિયાર એક ગ્રામ કોપરનો ભૂકો લેવાનો બરાબર કોપર એટલે કે તાંબાનો જે છે ભૂકો લેવાનો તાંબાનો ભૂકાનો રંગ જે છે જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો તેવા રંગનો જે છે તાંબાનો ભૂકો હોય હવે એને તમારે મીણબત્તી અથવા તો જે છે બર્નર વડે જે છે ગરમ કરવાનો છે તો ગરમ કરો તો કોપર જે છે બરાબર એનો રંગ બદલાઈ જશે અને કાળા રંગનો બરાબર કાળા રંગનું એની ઉપર કોઈક પડ ચડેલું તમને જોવા મળે છે સામે તમે તાંબાની જે પ્લેટ હોય એને પણ જો તમે ગરમ કરો તો આપણે બધાએ જોયું હશે કે એની પર કાળા રંગનું બરાબર કે કાળા રંગનું જે છે એ પડચડી જાય છે બરાબર તો કાળા રંગનું જે છે પડચડી શું દર્શાવે કે કોઈક જે છે નવું જે છે સંયોજન બન્યું હોવું જોઈએ બરાબર તો તમને બધાને ખ્યાલ છે એમ કે જો કે કોપર જે છે એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ઉષ્મા એટલે કે આપણે જે બર્નર વડે છે ગરમી આપી એ તો એમાંથી શું બને સીયુઓ બરાબર બે જે છે એ કોપર ઓક્સાઇડના જે છે અણુ બનશે અને આપને આ જે કાળા રંગનો જે પદાર્થ જોવા મળે છે એની ઉપર જે પડ જોવા મળે છે એ શેનું હોય કોપર ઓક્સાઇડનું બરાબર જો આ ગરમ કરેલ પદાર્થ જે છે બરાબર તો આ જે પ્રક્રિયા જે છે આમાં શું થયું ઓક્સિજનનો જે છે ઉમેરો થયો તો જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય એ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન આ ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ બીજું કે ટુ એમજી વત્તા ઓટુ બરાબર તો એમાંથી શું બને ટુ એમ બરાબર ટુ એમ જી ઓ બરાબર કે ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર શું બનશે એમજીઓ બરાબર એટલે કે ટુ બે મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર આપણે ભેગું શું કર્યું ટુ એમજી બરાબર વત્તા ઓટુ બરાબર એ શું આપે તમને ટુ એમજીઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર તો એમાં પણ શું થયું ઓક્સિજનનો ઉમેરો થયો એ જ રીતે તમે ઘણી બધી પ્રક્રિયા જે છે લખી શકો જેમ કે Na બરાબર 2Na ઓક્સિજન તમે ઉમેરી દો તો શું બની જાય Na2O બરાબર તો આમાં પણ જો ઓક્સિજનનો ઉમેરો થયો તો આ પ્રક્રિયાને શું કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર તમારે યાદ રાખવાનું છે કે જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય તેવી પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા હવે જો આ પદાર્થને ગરમ કરવામાં સોરી આ પદાર્થ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો ફરીથી તમને શું મળી જાય બરોબર કોપર બરાબર એટલે કે તાંબુ જે છે કાળા રંગનું જે પડ હતું એ પાછું જાય છે કથ્થાઈ રંગના એટલે તમને શું જોવા મળે છે કોપર તો આ જે છે ઊંધી પ્રક્રિયા થઈ બરાબર કે જેમાં આપણે શું કર્યું ઓક્સિજનને દૂર કર્યો અથવા તો હાઇડ્રોજનને ઉમેરો એવી પ્રક્રિયાને આપણે શું કહેશું રિડક્શન પ્રક્રિયા બરાબર તો વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે કે જેમાં ઓક્સિજન દૂર થાય તેવી પ્રક્રિયાને શું કહેવાશે રિડક્શન પ્રક્રિયા જેમાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન કહેવાય જેમાં ઓક્સિજન દૂર થાય તેવી પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા આ ખાસ યાદ રાખવાનું છે હજી એક પણ વ્યાખ્યા છે જે તમે આગળ અભ્યાસ કરીશો કે જેમાં બરાબર કે જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય તેવી પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા અથવા બીજી પણ વ્યાખ્યા છે કે જેમાં ઓક્સિજન જે છે એ દૂર થાય બરાબર ઓક્સિજન જે છે શું થાય દૂર થાય અને હાઇડ્રોજન જે છે એ ઉમેરાય બરાબર હાઇડ્રોજન ઉમેરાય તો એવી પ્રક્રિયાને આપણે શું કહેશું રિડક્શન પ્રક્રિયા બરાબર બંને વ્યાખ્યા જે છે તમારી યાદ રાખવાની રહેશે હવે કોઈક આપણે એવી પ્રક્રિયા લઈએ કે જેમાં એકનું ઓક્સિડેશન થતું હોય અને બીજાનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા જે છે કહે છે કે બંને સાથે થતું હોય ઓક્સિડેશન અને રિડક્શન તો તેવી પ્રક્રિયાને શું કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા બરાબર જેમ કે તમે જુઓ અહીંયા કોપર જે છે બરાબર એ શું કરે છે ઓક્સિજન જે છે એ ગુમાવે બરાબર આપણે પેલા કીધું ઓક્સિજન ગુમાવે તો એને કેવી પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા બરાબર એ જે તમે જુઓ કે હાઇડ્રોજન જે છે એ એક ઓક્સિજન મેળવે અને એસ્ટોમાં રૂપાંતરિત થાય છે બરાબર

કે જુઓ કે આ ઝેડેન જેથી ઓક્સિજન ગુમાવે રૂપાંતરિત થાય માં એટલે આ ઝેડેન ઓ જે છે એનું શું થયું કહેવાય રિડક્શન કોપર જે ઓક્સિજન મેળવે ને સેમાં રૂપાંતરિત થાય છે CuO ઓ તો આનું શું થયું ઓક્સિડેશન

ઓક્સિડેશન તો આ રીતે ઓક્સિડેશન થતું હોય બીજાનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું રેડોક્સ પ્રક્રિયા જો તમને અહીંયા જે છે વ્યાખ્યા આપી છે કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ જે છે એ ઓક્સિજન જે છે એ મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય અને જો પ્રક્રિયા પદાર્થ દરમિયાન જે છે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એને શું તમે આપણે વ્યાખ્યા ખાસ યાદ તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે બરાબર હવે આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં તમે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની અસરો જોઈશે બરાબર ચોક્કસ આપણે જોઈએ જ હોય પણ આપણને ખ્યાલ ન હોય કે એને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જે છે એ કહેવાય બરાબર તો તમે જુઓ કે લોખંડની નવી વસ્તુઓને જે છે એ ચડકાટ વાળી હોય છે પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા જે છે કાંટ લાગવું બરાબર બરોબર આપણે કંટાવવું જે છે એવું કહીએ છીએ બરોબર કંટાળવું બરાબર તો આ રીતે તમે જુઓ કે કાંટ લાગવાની જે છે એ પ્રક્રિયા આપણે કહીએ છીએ બરાબર ઉપરાંત તમે જોયું છે કે ચાંદી જે છે બરાબર એની ઉપર જે છે કાળા રંગનું જે છે તમને જે પડ જોવા મળે અમુક સમય બાદ તમે ભેજમાં જો રાખી મૂકો તો બરાબર કાળા રંગનું તાંબુ જે છે એમાં લીલા રંગનું જે છે તમને પડ જોવા મળે બરાબર કે તાંબાના જે વાસણો હોય એમાં લીલા રંગનું જે છે પડ ચડી જાય અને ચાંદી જે છે અમુક સમયે કાળું પડી જાય તો આ બધા પાછળનું કારણ શું છે બરાબર તો તમે જો કે જ્યારે કોઈ પદાર્થને બરાબર જ્યારે કોઈ પદાર્થને તમે જે છે બરાબર કે ભેજ અથવા તો એસિડ બરાબર કે ભેજ અથવા તો એસિડની જેસી હાજરીમાં તમે રાખો તો એની ઉપર જે છે એક એક આવરણ ચડી જાય છે બરાબર આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ક્ષારણ બરાબર ક્ષારણ એટલે કે સામે તે કાંટ લાગવો બરાબર તો ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તાણ પર લીલા રંગનું સ્તર એ છે ઉદાહરણો છે ક્ષારણના અન્ય ઉદાહરણો છે બરાબર તો એ પ્રક્રિયા પણ કેવી છે ઓક્સિડેશનની પ્રક્રિયા છે બરાબર કે એમાં જેસી ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને એની ઉપર જેસી આવરણ ચડી જાય બરાબર કોઈપણનો જે છે ઓક્સાઇડ બને જેમ કે કોપર હોય તેને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો કોપર ઓક્સાઇડ બને એટલે એની ઉપર જે છે એ એક આવરણ જે છે એ ચડી જાય બરાબર એટલે લોખંડ ઉપર જે છે એ પણ આવરણ ચડે બરાબર ભેજ અને ભેજ અને ભેજની હાજરીમાં આપણે રહીએ કે ભેજની ભેજ અને ઓક્સિજનની હાજરીમાં જે છે પ્રક્રિયા થાય એટલા માટે થશે બરોબર તો ક્ષારણના કારણે ઘણું બધું નુકસાન થાય બરાબર આપને બધાને ખ્યાલ છે કે શારણને કારણે મોટર કારના જે ભાગો હોય પછી પુલ હોય લોખંડના પાટા હોય જહાજ હોય જેવી વસ્તુઓ જે છે બરાબર એ લાંબા સમય સુધી જે છે ટકી શકતી નથી બરાબર તો અથવા તો એની જે વસ્તુઓ એને નુકસાન થાય છે અને આ લોખંડ નુકસાન એક ગંભીર સમસ્યા છે દર વર્ષે નુકસાન પામેના લોખના બદલામાં ઘણો મોટો ખર્ચ જે છે કરવો પડશે અને આ ક્ષારણ વિશે આપણે વધુ અભ્યાસ જે છે પ્રકરણ ત્રણમાં જે છે કરીશું બરાબર ક્ષારણ જે છે હવે જોઈએ ખોરા પણ અથવા તો ખોરું થવું બરાબર કોઈ પણ જે છે તમે તેલી પદાર્થવાળી વસ્તુ હોય અથવા ચરબીયુક્ત પદાર્થ હોય અને તમે લાંબા સમય સુધી જો રાખી મૂકો બરાબર તો એમાં જે છે ચરબીનું ઓક્સિડેશન થશે અને ખોરાય જશે તો વાસ આવવા લાગશે સામાનથી આપણે જે શાક હોય બરાબર ને આપણે સામાનથી બગડી ગયું જે છે એવું આપણે કહીએ બરાબર ખોરાપણું જે છે ખોરી ખોરાઈ ગયું છે એવું આપણે કહીએ છીએ બરાબર તો આ જે શાક જો જે હોય અથવા તો કોઈ પણ પદાર્થ હોય ચરબીયુક્ત પદાર્થ હોય તેલી પદાર્થ હોય એને આપણે ખોરાક થતું બચાવવું હોય તો આપણે શું કરવું પડે એની ઉપર એવા પદાર્થો ઉમેરવા જોઈએ કે જેના કારણે જે છે ઓક્સિડેશન પ્રક્રિયા થાય નહીં બરાબર ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો કોઈક પદાર્થ જે છે એ અંદર આપણે નાખી દઈએ એના કારણે ઓક્સિજન અને જે અને ચરબીયુક્ત પદાર્થ હોય એ બંનેનો સંપર્ક સીધો થઈ શકે નહીં બરાબર તેને આપણે સામાન્ય કેવા પદાર્થો કહીએ છીએ એન્ટી ઓક્સિડન્ટ બરાબર ઓક્સિડેશન પ્રક્રિયાને અટકાવે તેવા પદાર્થોને આપણે શું કહીશું એન્ટીઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો તમે જોવો કે હવા ચુસ્ત બંધ કરી દો બરાબર હવા ચુસ્ત પાત્રમાં બંધ કરી દો તો શું થશે કે ઓક્સિજનના સંપર્કમાં જે તે પદાર્થ જે છે આવશે નહીં એના કારણે જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય એના કારણે પદાર્થ જે છે એ ખોરો બનશે નહીં બરાબર તમે આપણે જે એમાં જે હવા ભરેલી હોય બરાબર હવા શા માટે ભરવામાં આવે કેમ કે એ બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવે નહીં એની હવાની અંદર જે છે કયો વાયુ હોય નાઇટ્રોજન જે છે જેવો નિષ્ક્રિય વાયુ જે છે ભરેલો હોય બરાબર એન ટુ બરાબર એન ટુ જેથી સામાન્ય રીતે ભરેલો હોય એના કારણે જે છે એનું ઓક્સિડેશન થશે નહીં આ તમારે એમસીક્યુમાં ખાસ યાદ રાખવાનો જે છે કે ચિપ્સના એના જે બધા પેકેટ હોય એની અંદર જેસી કયો વાયુ જેસી ભરેલો હોય તો કયો વાયુ ભરેલો હોય બરાબર એન ટુ એટલે કે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય જેના કારણે જે છે એનું જે ઓક્સિડેશન જે થશે નહીં તો આની સાથે તે આપણું જે છે આ ચેપ્ટર જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જે છે એ સમાપ્ત થાય છે તો તમારે જે છે એક હોમવર્ક કરવાનો છે બરોબર કે આ જે પ્રશ્નો જે છે એ તમારે જે છે એ જાતે તૈયાર કરવાના છે ત્રણ પ્રશ્નો બરાબર ઉપરાંત તમે જુઓ કે બોર્ડના જે છે પ્રશ્નપત્રો છે બરાબર આ તમે શું શીખ્યા એ જે છે સંક્ષિપ્તમાં માહિતી હોય ચેપ્ટર વિશે બરાબર તો આ પણ જે છે તમારે જે છે એ કરી નાખવાનું છે ચેપ્ટર જે છે ઝડપથી તૈયાર કરવું હોય તો એના માટે તમારે આ જે છે તૈયાર કરવાનું છે તમે શું શીખી ગયા બરાબર અને સૌથી મહત્વનો બરાબર કે તમારે આખો સ્વાધ્યાય જે છે એ તમારે એક બુકમાં જે છે તૈયાર કરવાનો તમારે જાતે જે છે એ સ્વાધ્યાયના સવાલ જવાબ જે છે એ લખવાના રહેશે બરાબર જો તમને ક્યાંય મુશ્કેલી પડે તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો પણ તમારે સ્વાધ્યાય જે છે જાતે કરવાનો રહેશે આ સ્વાધ્યાય જે છે તમારે બોર્ડની જે છે પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનો રહેશે બરાબર ઘણી વખત એવું બની શકે કે તમને આમાંથી જે છે અમુક સવાલ જે છે એ પૂછાઈ શકે બરાબર નવી પેટર્ન મુજબ તો તમારે સ્વાધ્યાય જે છે એ જાતે કરવાનો રહેશે બરાબર હવે આપણે મળીશું ચેપ્ટર જે છે એ ના વિડીયોમાં બરોબર ચેપ્ટર બે જે છે આપણે પછી હવે ચેપ્ટર આપણે ત્રણ લઈશું ત્યાં સુધી જે છે નમસ્કાર